જય દ્વારકાધીશ. ખેડૂત મિત્રો, તો આપણે ચણાની અંદર થોડાક દિવસ પહેલા આપણે ફલ ફૂલની દવા છેટી હતી, તો એની અંદર આપણે એક ડેમો કર્યો હતો. આપણી પાસે અત્યારે બે પ્રોડક્ટ છે, આ તમે જોઈ શકો. આ આપણી પાસે એક છે સાઇફોન કંપનીનું એક્સરે છે, અને બીજું છે આપણે યુએસકે એગ્રો સાઇઝનું સાઇઝ મોર કરીને છે. તો આ બે પ્રોડક્ટનો આપણે ચણાની અંદર ડેમો કર્યો હતો, અને એને આજે લગભગ 14-15 દિવસ જેવું થઈ ગયું છે. તો આજે હું તમને લાઈવ બતાવું કે આ બે દવા આપણે જેનો સ્પ્રે કર્યો હતો તો એમાંથી રિઝલ્ટ કોનું સારું છે, અને હકીકતમાં કઈ દવા છાંટવાથી શું ફાયદો થાય. આપણે જે ડેમો કર્યો હતો એ હું તમને લાઈવ ક્યારાની અંદર જ બતાવું, તો આપણને ખ્યાલ આવે કે કેનું રિઝલ્ટ સારું મળ્યું. તો મિત્રો, લાસ્ટ સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો, અને જે મિત્રો નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ખેડૂત મિત્રો, આપણે જોવા જઈએ તો આ તમે જોઈ શકો, આ એક ક્યારો અને આ બાજુમાં બીજો ક્યારો. તો આ આપણે આ બે ક્યારાની અંદર આપણે ડેમો પ્રોડક્ટનો ઉપયોગ કરેલો છે. આમાં તમને અત્યારે ક્યારાની તો એટલી બધો ખ્યાલ નહીં આવતો હોય, પણ આ જે પારીએ ખળ દેખાય એ જોઈને તમે અંદાજો લગાવી શકો કે આ ખળવાળું છે એ પારી છે, અને આ જે વચ્ચેનો છે એક આ ક્યારો અને એક આ ક્યારો. આપણે આ બે ક્યારાની અંદર ડેમો પ્રોડક્ટ વાપરેલી છે. તો ચાલો આપણે હવે નજીક જઈએ અને જોઈએ કે આ બેની અંદર કેટલો બધો તફાવત દેખાય છે કે શું છે. આ જોઈ શકો, અહીંયા મિત્રો આ વચ્ચેની અંદર અહીંયા પારી છે. તો આપણે પારીએ આયેલા જઈએ અને થોડાક આપણે આગળ જઈ અને બેની અંદર આપણે નિરીક્ષણ કરીએ કે બેની અંદર શું આપણને તફાવત છે. તો અહીંથી આપણે જોવા જઈએ મિત્રો, તો અહીંયા સીધે સીધી પારી જ છે. તો આ બાજુ આપણે એક આ ડેમો પ્રોડક્ટ વાપરેલી છે, આનું તમે ફ્લાવરિંગ ને એ બધું જોઈ શકો, અને આ બાજુમાં છે તો આનું તમે ફ્લાવરિંગ ને આ તે બધું જોઈ શકો. આપણે હજી થોડાક મિત્રો આગળ વયા જઈએ, પછી તમને એનો પ્રોપર ફાલ ફૂલ કઈ રીતના છે એ બધું આપણે જોઈએ અંદર આવીને. તો અહીંયા આપણે અંદર આવી ગયા મિત્રો, તો આની અંદર જોઈ શકો તમે આ રીતનું આપણને આ બધું જોઈ શકો. આ રીતના પોપટાનું બંધારણ છે, અને ટૂંકી ઘડી આપણે આને કહી શકીએ મિત્રો. આ તમે જોઈ શકો એકદમ ટૂંકી એવી ફૂટ ને એ રીતના કહી શકીએ, અને હજી પણ આની અંદર આ તમે જોઈ શકો ફ્લાવરિંગ આની અંદર ચાલુ છે. અને હવે આપણે આ બાજુનો ક્યારો છે જે બીજી પ્રોડક્ટ છે એને જોવા જઈએ, તો આ તમે જોઈ શકો આની અંદર પોપટાની સંખ્યા ને એ બધું, અને આમાં ટૂંકી કાતરી તમને જોઈ શકો. આ તમે જ મિત્રો કોમેન્ટ કરજો. આપણે પહેલા એક કામ કરીએ, પહેલા તમને નક્કી કરાવી દો. આ તમને પારી દેખાતી હશે, પારીની આ બાજુનું જે છે મિત્રો આ છે એ આપણે છે એક્સરેનું છે, અને આ બાજુનું જે છે એ આપણે સાઇઝ મોરનું આપણે આની અંદર સ્પ્રે કર્યો છે. હું તમને આખા ખેતરની અંદર મિત્રો આપણે એક્સરેનો જ ઉપયોગ કર્યો હતો. તમે જોઈ શકો આખા ખેતરની અંદર આપણે અહીં સુધી આપણે એક્સરેનો ઉપયોગ કર્યો હતો, અને અહીંથી આપણે બે ક્યારાની અંદર આપણે સાઇઝ મોરનો ઉપયોગ કર્યો હતો કે આપણે ખુદ જાતે જ અનુભવ કરીએ કે કેવું રિઝલ્ટ મળે. એટલા માટે થઈને આપણે બે ક્યારાની અંદર સાઇઝ મોરનો આપણે ઉપયોગ કર્યો હતો. બાકી એક્સરેનું રિઝલ્ટ બધા કહેતા હોય કે બહુ સારું છે આમ છે, પણ આ વખતે આપણે ખુદ ટ્રાય કરી કે એક્સરેનું રિઝલ્ટ આપણને કેવું મળે. તો આપણે બે ક્યારા અલગ આપણે દવા છાંટી તો એનું કમ્પેરિઝન કરીએ તો જ આપણને ખ્યાલ પડે કે કેવું રિઝલ્ટ છે. બાકી જો આપણે મિત્રો આખા ખેતરની અંદર આપણે એક જ કંપનીની દવા છાંટી દઈએ તો એની અંદર આપણને કોઈ એટલો બધો જાજો તફાવત જોવા મળતો નથી. એટલે જો તમારે પણ ડેમો કરવો હોય મિત્રો, તો એકાદો ક્યારો બાજુમાં હોય એને અલગ કંપનીની છાંટો તો તમને ખ્યાલ આવશે કે રિઝલ્ટ હકીકતમાં કયું છે. તો હવે આપણે હજી થોડુંક આગળ જોઈએ કે બેમાં આપણને કંઈ એટલો બધો તફાવત લાગે કે શું છે. તો તમે પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવો કે આ તમે જોઈ શકો અત્યારે આપણે આ એક્સરે છાંટેલું છે એ છે, એનું ફ્લાવરિંગ તમે જોવો કેવું છે, અને આ બાજુ જોવો મિત્રો આ આપણે સાઇઝ મોર છાંટેલું છે. તો આનું તમને કેવું આની અંદર ફ્લાવરિંગ જોવા મળે શું છે તમે જોઈ શકો અત્યારે. પોપટાની સાઇઝ ને આ તેને બધું જોવો, અને તમે જ ખુદ કોમેન્ટ કરો મિત્રો કે તમને આમાં કંઈ એટલો બધો કંઈ તફાવત લાગે છે કે શું છે. મને તો આમાં ફેર લાગે છે, એ આપણે આગળ જોઈએ કે આપણે કંઈક સારું રિઝલ્ટ કેમાં મળ્યું. પણ તમને કંઈ એવું લાગતું હોય મિત્રો તો કોમેન્ટ કરીને જણાવો.
આપણે હવે મિત્રો અહીંયા છે ને, આજે આપણે એક્સરે છાંટેલું છે ને, એનું જોઈએ નિરીક્ષણ કરીએ. તો આ એક્સરે ની અંદર મિત્રો હજી આપણને જો અહીંયા ફ્લાવરિંગ ચાલુ છે અને પોપટાનું બંધારણ પણ એની અંદર સારામાં સારું થઈ ગયું છે. નીચેથી આપણે જોઈએ અને મિત્રો વાત કરીએ તો આપણે આની અંદર ખાલી એક જ સ્પ્રે કરેલો છે. કંપનીની ભલામણ તો હોય છે કે આની અંદર બે સ્પ્રે કરવા જોઈએ, પણ આપણે આની અંદર એક જ એવો સ્પ્રે કર્યો હતો. બીજાનો કંઈ એટલો બધો ટાઈમ મળ્યો નહીં સ્પ્રે કરવાનો. તો એક સ્પ્રેમાં તમે જોઈ શકો રિઝલ્ટ આનું. આ રીતના આપણે આની અંદર છીએ અને હવે આપણે જોઈએ મિત્રો આની કોરા જે સાઈઝ મોર છાંટ્યું હતું એનું આપણે રિઝલ્ટ જોઈએ. તો આ તમે જોઈ શકો સાઈઝ મોરનું રિઝલ્ટ. હવે તમે જ કોમેન્ટ કરીને જણાવો મિત્રો કે રિઝલ્ટ આમાં તમને કયું સારું લાગ્યું. આ જોઈ શકો પોપટા અને ફ્લાવરિંગ આની અંદર પણ ચાલુ જ છે મિત્રો. આ તમે અહીંથી તમને દેખાતા હોય તો પોપટાનું ને તમે જોઈ શકો. તો રિઝલ્ટ તો મિત્રો સારું જ છે. આપણે જોઈએ હજી આગળથી, આપણે આગળ થોડાક સેઢાઉથી વયા જઈએ એટલે આપણને એમ ના થાય કે આની અંદર જમીન હલકી કે ઓઈલી છે એવું છે. અને આપણે આની અંદર બે ત્રણ વખત આપણે નિરીક્ષણ કર્યું હતું ત્યારે એટલો બધો કંઈ આપણને તફાવત લાગતો નહીં, અને અત્યારે આપણને જોવા જઈએ તો આમાં તફાવત લાગે છે મિત્રો. આ તમે જોઈ શકો, આ એક્સરે ના તમને આ બધું દેખાશે પોપટા ને એ બધું. અને આ બાજુ આપણે તમે જોઈ શકો આ આપણે સાઈઝ મોરનું છે. હવે ખેડૂત મિત્રો તમારા મનની અંદર પ્રશ્ન હોય કે આ બે દવા છે જે એક્સરે અને સાઈઝ મોર એમાં કેનું રિઝલ્ટ સારું છે. તમે લાઈવ ડેમોની અંદર તો જોયું જ હશે, પણ હવે મારા મંતવ્ય મુજબ જણાવું મિત્રો તો આ બે કંપની છે તો એની અંદર મને એક્સરે નું રિઝલ્ટ સારું લાગ્યું છે. એનું કારણ હું તમને જણાવું મિત્રો. કારણ જોવા જઈએ તો જે આપણે આ ટૂંકી કાતરીએ એનું આખું એનું એ રીતનું બંધારણ છે મિત્રો, તમે જોઈ શકો ટૂંકી કાતરીએ, ક્યાંય તમને લાંબી કાતરી જોવા નહીં મળે. અને ફ્લાવરિંગ પણ હજી ચાલુ છે તમે જોઈ શકો. સાઈઝ મોરનું પણ સારું છે મિત્રો. આપણે એવું નથી કહેતા કે સાઈઝ મોરનું નબળું છે. આ છેલ્લા બે વર્ષથી આપણે સાઈઝ મોર જ વાપરતા, પણ આ વખતે આપણે આખા ખેતરની અંદર એક્સરેનો આપણે ઉપયોગ કર્યો તો આપણને એક્સરે નું રિઝલ્ટ સારું લાગ્યું મિત્રો. કોઈ પણ મિત્રો અલગ દવાની ટ્રાય કરવી હોય તો આપણા જ ખેતરની અંદર આપણે એક બે કેરાની અંદર જો અલગ કરીએ તો જ આપણને ખ્યાલ આવે. તો દવા ખરેખર મિત્રો એક્સરે વાઇપરા જેવી છે. આપણે તો આમાં એક જ સ્પ્રે કર્યો હતો, પણ કંપનીની ભલામણ મુજબ જો આપણે બે સ્પ્રે લઈ લઈએ તો ખૂબ સારું એવું રિઝલ્ટ મળે. તો આગળ પણ આપણે મિત્રો આવી જ રીતના પ્રયોગ કરશું કે હકીકતમાં કેટલું રિઝલ્ટ છે. તો ચેનલની સાથે જોડાયેલા રહેજો. ધન્યવાદ.